નમસ્તે, હું ડોક્ટર વિકલ્પ કોટવાલ. 2015 ના વર્ષમાં આપણા સંવિધાન પબ્લિકેશન્સ દ્વારા આંબેડકર જયંતિના રોજ એનું સૌથી પહેલું પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું અને પુસ્તક એટલે ભારતનું બંધારણ એક રાષ્ટ્રની સંહિતા. 2015 થી લઈને 2020 આ 5 વર્ષના સફરની અંદર આ પુસ્તકની એક પછી એક 3 આવૃત્તિઓ પ્રકાશિત કરવામાં આવી. પહેલી આવૃત્તિ 2015ના વર્ષમાં, બીજી આવૃત્તિ 2017ના વર્ષમાં અને ત્રીજી આવૃત્તિ છેલ્લે 2019ના વર્ષમાં. આજ હારમાળાની અંદર વધુ એક આવૃત્તિ હવે જોડાવા જઈ રહી છે, એટલે 4થી આવૃત્તિ. 5 વર્ષની આ સફરની અંદર વર્ગ 3 થી લઈને જીપીએસસી ક્લાસ 1-2 અને ઇવન યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ, તમામ વર્ગના વિદ્યાર્થીઓએ આ પુસ્તકમાંથી માહિતીઓ મેળવીને એના ખ્યાલોને સમજીને પોતાની પરીક્ષાઓને પાર પાડી એ બદલ અમે ખૂબ જ આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ. ફક્ત સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ જ નહીં, સામાન્ય વાચક વર્ગ પણ આને વાંચીને બંધારણ વિશેની વધુ સમૃદ્ધ સમજ કેળવી રહ્યો છે એ જાણીને પણ અમને ખૂબ આનંદ થાય છે. હવે આજે 2020ના વર્ષમાં જ્યારે એની 4થી આવૃત્તિ અમે પ્રકાશિત કરવા જઈ રહ્યા છીએ, ત્યારે એ આવૃત્તિ વિશે થોડીક વાત કરી, એના થોડાક અંશો વિશેની સમજ મેળવી. છેલ્લા 1 થી 1.5 વર્ષની અંદર ભારતની અંદર બંધારણ વિષયે ઘણી જ ઘટનાઓ ઘટી. આ ઘટનાઓમાંથી જે સૌથી મહત્વપૂર્ણ બાબતો હતી એને આપણે 4થી આવૃત્તિમાં સમાવવાની કોશિશ કરી છે. જેમ કે 5 ઓગસ્ટ 2019ના રોજ ભારતના બંધારણના અનુચ્છેદ 370 હેઠળ જે જમ્મુ કાશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો હતો એ દરજ્જો નાબૂદ કરવામાં આવ્યો. આ દરજ્જો નાબૂદ થવો એ કોઈ સામાન્ય પ્રક્રિયા નહોતી, એ કાનૂની રીતે ખૂબ જટિલ પ્રક્રિયા હતી. આ પ્રક્રિયા શું હતી? 370માં અનુચ્છેદનું સાચું કાનૂની અર્થઘટન શું એના સરળ શબ્દોમાં આપણે 4થી આવૃત્તિમાં મૂકવાની કોશિશ કરી છે. સામાન્ય રીતે જ્યારે પણ ભારતના બંધારણ હેઠળ કોઈ રાજ્યના વિશેષ દરજ્જાની વાત આવતી હોય ત્યારે આપણી ચર્ચાઓ જમ્મુ કાશ્મીર પૂરતી જ સીમિત થઈ જતી હોય અને અન્ય રાજ્યોના વિશેષ દરજ્જાઓની વિશેષ નોંધ લેવાતી નથી. જમ્મુ કાશ્મીરની માફક જ વધુ એક રાજ્ય સિક્કિમ, જેને પણ ભારતના બંધારણ હેઠળ કદાચ કહી શકાય કે જમ્મુ કાશ્મીર કરતાય મોટો વિશેષ દરજ્જો આપવામાં આવેલો હતો, જે હવે તો નથી પણ તોય એની નોંધ લેવી આવશ્યક છે. એટલે જ સિક્કિમનું એ યુનિક કોન્સ્ટિટ્યુશનલ સ્ટેટસ શું હતું એની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ સાથે 4થી આવૃત્તિમાં આપણે એની સમજ આપેલી છે. ભારતના બંધારણના ભાગ 14ની જ્યારે આપણે ચર્ચા કરતા હોઈએ ત્યારે ઓલ ઇન્ડિયા સર્વિસીસ, અખિલ ભારતીય સેવાઓ વિશે આપણે વિશેષ વાત કરતા હોઈએ. અખિલ ભારતીય સેવાઓ કે જેમાં આપણે આઈએએસ આઈપીએસ જેવી સેવાઓનો સમાવેશ કરતા હોઈએ, આવી જ વધુ એક અખિલ ભારતીય સેવા એટલે કે ઓલ ઇન્ડિયા જ્યુડિશિયલ સર્વિસ, અખિલ ભારતીય ન્યાયિક સેવા. અખિલ ભારતીય ન્યાયિક સેવાનો ખ્યાલ ભારતના બંધારણમાં 42માં સુધારા દ્વારા મૂકવામાં આવ્યો એ આપણે જાણીએ છીએ, પણ આ સેવા હજુ સુધી અસ્તિત્વમાં કેમ નથી આવી? આ સેવાની અંદર શેનો સમાવેશ થાય શેનો ન થાય એની ડિબેટ શું એ આપણે પૂરતી જાણતા નથી હોતા. આ જ ડિબેટને આપણે આપણા આ નવા પુસ્તકની અંદર મૂકવાની કોશિશ કરી છે. અખિલ ભારતીય ન્યાયિક સેવાથી આગળ વધુ એક સર્વિસ જેનું નામ છે ભારતીય વન સેવા, ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ, એના વિશે પણ 4થી આવૃત્તિમાં આપ વિગતો મેળવી શકશો. બંધારણની વાત આવતી હોય ત્યારે આપણે નો કોન્ફિડન્સ વોશન એટલે કે અવિશ્વાસના પ્રસ્તાવ વિશેની વાત કરતા હોઈએ, પરંતુ અવિશ્વાસના મત સાથે એના વોટ સાથે સંકળાયેલો વધુ એક ખ્યાલ એટલે અવિશ્વાસનો રચનાત્મક મત, કન્સ્ટ્રક્ટિવ મોશન ઓફ નો કોન્ફિડન્સ. આ બાબતની ચર્ચાઓ આપણા દેશમાં છેલ્લા અમુક સમયની અંદર માથું ઉંચકી રહી છે, પરંતુ એના વિશે વિદ્યાર્થી મિત્રોને પૂરતી માહિતી હોતી નથી. આ પુસ્તકની અંદર આપણે એ માહિતી પણ આપવા જઈ રહ્યા છીએ. જાણીને ખૂબ આનંદ થયો કે વર્ગ 3 થી લઈને યુપીએસસી એમ તમામ પ્રકારની પરીક્ષાઓની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ પુસ્તકનો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ એમની સ્પેસિફિક રિક્વાયરમેન્ટને ધ્યાનમાં રાખીને જ 4થી આવૃત્તિમાં પહેલી વખત આપણે વર્ગ 3 અને જીપીએસસી ક્લાસ 1-2 યુપીએસસી એમ બંને માટે અલગ અલગ પ્રશ્નોત્તરી આપેલી છે. અગાઉના પુસ્તકની અંદર બધા જ પ્રશ્નો એક સાથે આપેલા હતા, અહીંયા આગળ પરીક્ષાની માંગને ધ્યાનમાં રાખીને બાયફર્કેશન કરવામાં આવ્યું છે. વર્ગ 3ના જે વિદ્યાર્થીઓ છે એમના માટે અલગ પ્રશ્નોત્તરી રહેશે, જીપીએસસી અને યુપીએસસીની પરીક્ષાની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ માટે અલાયદા પ્રશ્નો રહેશે. હંમેશા કોઈ પણ પુસ્તકનો જ્યારે આપણે અભ્યાસ કરતા હોઈએ એની પ્રમાણભૂતતા ચકાસવાની ઈચ્છા આપણને ખાસ થાય કે શું એ પુસ્તક વાસ્તવમાં આપણને ઉપયોગી સાબિત થશે કે નહીં. પુસ્તકની પ્રમાણભૂતતા ત્યારે જ આપણે ચકાસી શકીએ કે જ્યારે એના વિશે એ પુસ્તકનો ઉપયોગ કરનાર વાચકે કોઈકને કોઈક શબ્દો, કોઈકને કોઈક અભિપ્રાયો આપ્યા હોય. ગુજરાતના સ્પર્ધાત્મક પરીક્ષા જગતની અંદર પહેલી વખત આપણા પુસ્તકની અંદર વાચકોના અભિપ્રાયોને દાખલ કર્યા છે. આઈએએસ ઓફિસર હોય કે ડીવાયએસપી, કે મામલતદાર હોય કે વર્ગ 3 કક્ષાએ ડેપ્યુટી મામલતદાર કે જુનિયર ક્લર્ક હોય,
આ તમામ વાચક મિત્રોએ આપણા પુસ્તકનો ઉપયોગ કરીને કઈ રીતે પોતાની પરીક્ષામાં લાભ મેળવ્યો છે, એમના અભિપ્રાયો એમના શબ્દોની અંદર પહેલી વખત આપણા પુસ્તકની અંદર રજૂ કરવા જઈ રહ્યા છીએ. આ પુસ્તકની એક પરંપરા રહી છે કે એક સમૃદ્ધ ભાષા શૈલી અને એક ઉચ્ચતમ કોટીનું કહી શકાય એવું સાહિત્ય સ્પર્ધાત્મક પરીક્ષા જગતની અંદર દાખલ કર્યું છે. અગાઉની ત્રણ આવૃત્તિઓએ આપનો પ્રેમ, આપનો સહકાર, આપનો વિશ્વાસ કેળવ્યો છે. આશા રાખીએ કે આ ચોથી આવૃત્તિ આ જ પરંપરાને આગળ ધપાવે.